डभोई नगरपालिका में 50 लाखना साधनों लोकार्पण करवामां आव्यो। आज रोज डभोईना धारासभ्य श्री शैलेशभाई मेहताना हस्ते डोर टू डोर वेस्ट कलेक्शन वेन अने एक जेसीबी लोडरनुं डभोई नगरपालिका में लोकार्पण करवामां आव्युं हतुं। डभोई नगरपालिका में 14मा नाणापंचनी ग्रांटमांथी नगरमांथी गंदकी अने कचराना ढगलाओनी समस्याओनुं निराकरण लावा रुपया 30 लाखनी किंमतना डोर टू डोर टेम्पो अने रुपया 20 लाखनुं जेसीबी लोडर वाहनों लावामां आव्या हता। જ્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જણાવ્યા મુજબ ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાઓની સમસ્યા વકરી હતી, એ સમસ્યાએ વાહનો આવવાથી હોઈ કંઈક અંશે રાહત થશે, તેમજ મીડિયા દ્વારા પણ ગંદકી અને કચરાની સમસ્યાઓ વારંવાર ઉજાગર કરતા સરકાર દ્વારા અપાયેલી 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી સાધનો લાવવામાં આવ્યા છે। જ્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારાએ આશા પણ વ્યક્ત કરાઈ હતી કે હવે ડભોઈ નગરપાલિકા આ સાધનોનો સદુપયોગ કરી નગરની ગંદકી અને કચરાથી ખદબદતા ઢગલાઓનું સામ્રાજ્યનું અંત લાવે અને નગરને સ્વચ્છ અને સુંદરમય બનાવે। ડોર ટુ ડોર કચરા માટેના 5 ટેમ્પા અને કચરો ઉઠાવવા માટેનું લોડર 30 લાખના એ ડોર ટુ ડોરના વાહનો અને લોડર 20 લાખનું એમ કરીને 50 લાખ રૂપિયાના વાહનો ડભોઈ નગરપાલિકામાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ અગાઉ પણ 5 ટેમ્પા હતા, એટલે ડોર ટુ ડોર માટેના 10 વાહનો થયા છે, એક નાનું જેસીબી પણ હતું, એટલે લોડર તરીકે એનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો। હવે જે કચરાના ઢગલાઓ છે, નગરની જે કચરાની અને ગંદકીની સમસ્યાઓ છે, એમાંથી કંઈક અંશે રાહત મળશે એવું લાગી રહ્યું છે। કારણ કે વાહનોની કમી હતી, સાધનો વગર સાફસફાઈ કેવી રીતે થાય એ જે પ્રશ્ન હતો, એ પ્રશ્નના ઉકેલો માટે સરકાર તરફથી જે ગ્રાન્ટ આવી, એ ગ્રાન્ટનો ઉપયોગ કઈ યોજના માટે આ વાહન લાવવામાં આવ્યું? 14મો નાણાપંચની ગ્રાન્ટમાંથી આ વાહનો લાવવામાં આવ્યા છે। હજુ પણ બીજા 5 ડોર ટુ ડોર માટેના ટેમ્પા આગામી દિવસોમાં લેવામાં આવશે અને આ નગરની જે સમસ્યા છે, ખાસ કરીને ગંદકીની, વારંવાર આપ સૌના દ્વારા પણ ગંદકીના સમાચારો વધારે બતાવવામાં આવે છે, ત્યારે એ સમસ્યાઓનો ઉકેલ આવે એના માટે આ સાધનો નગરપાલિકાને આપવામાં આવ્યા છે। હું માનું છું કે આનો સદુપયોગ થશે અને ડભોઈ નગરમાંથી ગંદકીનું સામ્રાજ્ય દૂર થશે।